એકદમ લાઈવ 24 માં હું છું જ્યોતિષ આચાર્ય ડોક્ટર શું પ્રજાપતિ. નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આવો સૌ પ્રથમ ગણેશ વંદના કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો આજે ખાસ કરીને ભાદરવા વદી ત્રયોદશી એટલે કે તેરસનું શ્રાદ્ધ અને નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની, ચંદ્રમા સિંહ રાશિમાં રહેશે, જેથી આજે જન્મેલા જાતકોની સિંહ રાશિ આવશે એટલે કે મન હેઠળ રાશિ અક્ષરો પર શુભ નામ રાખી શકાય. તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ ચર્ચા. સૌ પ્રથમ વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને વિદ્યામાં લાભ મળે, સંતાન સંબંધી કાર્યોમાં ધીરે ધીરે ઉકેલ મળતો લાગે અને ખાસ કરીને આવકનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક મળતું જાય. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રીમ કુલદેવ્યાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક મકાન વાહનના પ્રશ્નોમાં થોડી ઘણી પ્રગતિ જણાય અને છાતીના દર્દોથી સંભાળવું પડે. આવકનું પ્રમાણ ક્યાંક ના ક્યાંક આમ તેમ થતું હોય લાગે, છતાંય આજે તમારે ઓમ રોમ ઝુમ ઝ આ મંત્રનો જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ સાહસિકતા પરાક્રમ જોમ જુસ્સાથી કાર્યો સફળ થતા લાગે અને ક્યાંક ને ક્યાંક નવીન તકો મળતી લાગે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે આવકનું પ્રમાણ મળે, આનંદ ઉત્સાહ વધે અને મધુર વાણીથી સારો એવો લાભ મળી શકે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ એમ રીમ એમ સરસ્વતી નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે વૈવાહિક વાતચીત આગળ વધતી લાગે, આનંદ ઉત્સાહ રહે. કોઈ પતિ પત્નીમાં સંબંધોમાં આમ તેમ થયું હોય તો સમાધાન તરફ જઈ શકો. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે કોર્ટ કચેરીના કાર્યથી સંભાળવું, દોડાદોડી થઈ શકે, કોઈ બેચેની ઉચાટ, છતાંય કોઈ પરદેશથી સારા સમાચાર મળી શકે અને ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ફાયદો મળે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે જ્યોતિષ્ય ચર્ચા. જ્યોતિષ્ય ચર્ચામાં દર્શક મિત્રો ખાસ કરીને આપણે જોઈએ તો સફળતા અને એ પણ લગ્ન જીવનમાં અડચણો આવતી હોય તો શું કરવું, લગ્ન જીવનની સફળતા માટે શું કરવું, મતલબ કે લગ્ન ના થતા હોય તો એના માટે શું કરવું જોઈએ. તો સૌ પ્રથમ તો તમારી જન્મ કુંડળીના ગ્રહોમાં સપ્તમ સ્થાન જે છે એ વિવાહનું સ્થાન છે. સાતમા સ્થાનનો અધિપતિ ગ્રહ એ ખરાબ હોય અને એના અધિપતિ સાથે પણ બીજો ગ્રહ બેઠો હોય અને અશુભ બનતો હોય, પાપ કર્તવ્ય યોગમાં હોય, શનિ હોય સાતમા સ્થાને, સાથે સાથે રાહુ હોય તો વિલંબે વિવાહ થતા હોય છે, મંગળ દોષ હોય, મંગળની ઉપર કોઈ બીજા ગ્રહની દ્રષ્ટિ હોય તો ઘણા બધા પ્રયત્નો છતાં લગ્ન વિવાહ આમ તેમ થતા હોય છે અને વિલંબ થતો હોય છે. ઘણીવાર જેને કહી શકાય કે સાતમાનો અધિપતિ અને સાતમાનો અધિપતિ જો શુભ બનતો હોય તો લગ્ન જલ્દી થતા હોય છે. એટલે ખાસ કરીને તમારી જન્મકુંડળી જોવી જરૂરી બને. બીજી વસ્તુ એ છે, માનો કે જન્મકુંડળીમાં સૂર્ય બેઠો હોય સાતમા સ્થાનમાં,
સાતમા સ્થાનમાં સૂર્ય અશુભ થઈને બેઠો હોય તો પણ વિવાહમાં વિલંબ થતો હોય છે. ઘણીવાર સૂર્યની સામે શનિ હોય તો પણ લગ્ન જીવન બગડતું હોય છે અને બહુ જ વિલંબ થતો જોવા મળતો હોય છે. ઘણીવાર બીજા ગ્રહોનું પરિબળ અને સૂર્યનું પરિબળ જો વધારે અશુભ થતું હોય, સપ્તમ ભુવન ઉપર વધારે પ્રભાવ હોય તો લગ્ન નથી પણ થતા એવા પણ યોગ હોય છે. માટે જન્મકુંડળીનો ચોક્કસથી તાક કાઢવો પડે અને સાતમું સ્થાન જરૂરથી એનો અભ્યાસ માંગી લે છે તો એના પછી ઉપાય એના કરી શકાય. જનરલી વાત એ આપણે કરીએ છીએ પછી, પરંતુ જેને કહી શકાય કે ગ્રહોની સાથે ઘરનું વાસ્તુ ખરાબ થતું હોય તો પણ એ લગ્ન જીવનમાં વધારે ને વધારે અડચણો ઊભી થતી હોય છે. પરંતુ વાસ્તુના નામે ઘણીવાર પ્રોપર ઇલાજ થતા નથી તો પણ એના પરિણામ મળતા નથી, તો અનુભવ અને ત્યાં પ્રેક્ટિકલ અનુભવ જોવા મળે તો આગળ વધી શકાય. સાથે સાથે વાત કરીએ તો જે પુરુષના વિવાહ ના થતા હોય, શુક્ર ખરાબ હોય, સ્ત્રીના વિવાહ ના થતા હોય તો એ કન્યાના વિવાહ ના થતા હોય, મતલબ કે તો એ ગુરુ ખરાબ હોય તો પણ વિવાહમાં વિલંબો પેદા થતા હોય છે અને સાતમા સ્થાનની સાથે સાથે મંગળનું પણ પરિસ્થિતિ જોવામાં આવે છે તો એના કારણે આ બધું જવાબદાર બને છે. તો ખાસ કરીને જનરલી ઉપાય આપણે બતાવીએ અત્યારે કે ભાઈ એના લગ્ન ના થતા હોય એને શું કરવું. માનો કે કોઈ છોકરાના લગ્ન ના થતા હોય પુરુષના, તો એને ખાસ કરીને પત્ની મનોરમામ દેહી મનોવૃત્તા અનુસારણીમ તારણીમ દુર્ગ સંસાર સાગરસ્યમ કુલોદભવા આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવો જોઈએ, નિત્ય એક માળા કરવી જોઈએ. ફરીથી આ મંત્ર બોલું છું, પત્ની મનોરમામ દેહી મનોવૃત્તા અનુસારણીમ તારણીમ દુર્ગ સંસાર સાગરસ્યમ કુલોદભવામ આ મંત્રનો જાપ કરવાથી વિવાહ જલ્દીથી થાય છે. સાથે સાથે અગ્નિખૂણામાં શુદ્ધ સાફ સુથરો અગ્નિખૂણો રાખવો પડે. અગ્નિખૂણાનો દોષ લાગેલો હોય તો પણ એ જોવું પડે, પરંતુ અગ્નિખૂણામાં 125 ગ્રામ ઇલાયચી શુક્રવારના દિવસે કોઈ પણ પંડિત પાસે, શુભ સારા પંડિત પાસે અભિમંત્રિત કરાવી અને ત્યાં મૂકવાથી પણ વિવાહ જલ્દી થાય છે. જો કોઈ છોકરીના લગ્ન ના થતા હોય તો ગુરુનું પરિબળ જોવું જોઈએ અને ગુરુ માટે ખાસ કરીને ઈશાન ખૂણો શુભ હોવો જોઈએ. ઈશાન ખૂણો બગડેલો હોય તો ત્યાં ઈશાન ખૂણામાં હળદરના 3 ગાંઠિયા આખી હળદર અને એને પીળા કપડામાં બાંધી અને ત્યાં અભિમંત્રિત કરાવી અને ત્યાં મૂકવા જોઈએ સારા યોગની અંદર. અને ગુરુનું રત્ન પણ એને પહેરી શકે, પરંતુ એ રત્ન પહેરવા માટે જોવું પડે, એમને પહેરાય નહીં. અને ખાસ કરીને ગુરુવારનું વ્રત કરવાથી પણ વિવાહ જલ્દી થાય છે. આ જનરલી ઉપાય છે, પરંતુ જેમ મેં કહ્યું એમ તમારી પર્સનલ કુંડળી જોયા પછી જ એ લગ્ન ક્યારે થશે, કેવી રીતે થાય, લગ્ન માટે શું પ્રોબ્લેમ આવે છે એ બધું જોઈ અને એના ઉપાય સટીક ઉપાય એના કરી શકાય. તો આજના એપિસોડમાં વિવાહ લગ્ન વિશે આટલું. વાત કરીએ હવે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહે મિત્ર સર્કલથી ફાયદો જણાય અને ખાસ કરીને તમારા જીવનની અંદર આજે નવીન કોઈ તક મળે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રીમ શુક્રાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને કર્મક્ષેત્રમાં વૃદ્ધિ થાય, કોઈ રોજગાર ધંધા વધતા લાગે અને પ્રગતિ જણાય. તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રીમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે ધનુરાશિ. ધનુરાશિના જાતકો માટે આજના દિવસે ભાગ્યના દ્વાર ખુલતા લાગે, નવીન તકો મળે, કોઈ ને કોઈ સારા કામો થતા લાગે ને યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે
મકર રાશિ. મકર રાશિના જાતક માટે ખાસ કરીને આજના દિવસે જૂની ઉઘરાણી મળતી લાગે, ગુણ જ્ઞાનમાં વૃદ્ધિ થાય અને પ્રગતિનો માર્ગ ખુલે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરી હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે વૈવાહિક વાતચીત હોય તો આગળ વધતી લાગે, નક્કી થવાના યોગો બને, પતિ પત્નીમાં સમાધાનના યોગ બને અને આવકનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક વધતું લાગે. તો આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક બેચેની ઉચાટ ભેદાભરી સ્થિતિ, છતાંય દિવસમાં કંઈક આનંદ આવતો હોય એમ લાગ્યા કરે અને આરોહ અવરોહ વચ્ચે દિવસ પસાર થતો હોય એમ લાગે. તો આજે તમારે શું કરવું, શું આજે તમારે આરોગ્ય બાબતે સાચવવું અને હુંફાળા પાણીનો પ્રયોગ કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ વિજય મુહૂર્ત. વિજય મુહૂર્તમાં બપોરના 12:32 થી બપોરના 12:58 સુધી વિજય મુહૂર્ત રહે. વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે. દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષ આચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. નમસ્કાર દર્શક મિત્રો.